નમસ્તે મિત્રો સ્ટડી ટ્રિક ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યકારો અને તેમની મહત્ત્વની કૃતિઓનો ભાગ એક અને બે જોયા પછી હવે આપણે ભાગ ત્રણ જોઈએ તો તેમાં છે પંડિત યુગના સાહિત્યકારો તો તેમાં સૌ છે ગોર્ધનરા ત્રિપાથી તો અને તેમની મહત્ત્વની કૃતિઓ તો તેને આપણી આદિત યાદ રાખીએ અહીં આપણે ગોવર્ધનમાંથી ગો એટલે કે ગાય લઈએ અને ગાયને આપણે માતા કહીએ છીએ તો અહીં આપણે ગાય માતા તો નથી લેવા અને પણ સરસ્વતી માતા લઈએ અને સરસ્વતી માતા વિદ્યાદેવી એટલે કે સાક્ષરદેવી છે તો તે પછી આપણે સાક્ષર જીવનને યાદ કરીએ છીએ તેમાં ગોવર્ધન રામ એટલે કે રામ લઈને આપણે યાદ રાખીએ કે રામાયણની બુકમાં સ્નેહથી કઈ રીતે જીવન જીવી શકાય તેની કળા બતાવાય છે તો આ રીતે સ્નેહપતિ સ્નેહબુદ્રા કળાપતિ કળા અને લીલાવતી જીવન કળાને આપણે યાદ કરીશું બાલાશંકર કંથાર્ય અને તેમની મહત્ત્વની કૃતિઓ તો તેને યાદ રાખવા માટે આપણે બાળકૃષ્ણ માટે બાલાશંકરમાંથી બાલ બાલકૃષ્ણ અને સુદામા લઈને આ રીતે યાદ કરીએ કે બંને જીગરી દોસ્ત હતા અને તેમને આશ્રમમાં જે દિવસો સાથે ગુજાર્યા હતા તેમને ત્યાંના તેમને અત્યારે ભણકારા વાગે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને તેમની મહત્ત્વની કૃતિઓ તો એ આપણે દ્વિવેદી એટલે કે બ્રાહ્મણ તો તે આ રીતે યાદ કરીએ કે એક બ્રાહ્મણ છે કે જે નારી પ્રતિષ્ઠા બાળ વિકાસ સિદ્ધાંત સાર માધવ ઉત્તમ રામચરિત મહાવીરચરિત સુદર્શન કૃષ્ણ અવતાર વિષ્ણુ આત્માની શાંતિનો ઉપદેશ આપે છે તો આ રીતની આપણે બધી કૃતિઓને એકસાથે યાદ રાખીશું નરસિંહરાવ ભોળાના રિવેટ્યા અને તેમની મહત્વની કૃતિઓ તો તેને આપણી આ રીતે યાદ રાખે તે નરસિંહરાજ નરસિંહરાવ રોજ ગુજરાતી સાહિત્ય લખતા પહેલાં મનના તરંગોની ગતિને સ્થિર કરવા માટે હૃદયથી અને મનથી ભગવાનનું સ્મરણ કરે છે અને રોજ એક માળા જપ કરે છે ત્યાર પછી તેઓ સાહિત્ય લખવાની શરૂઆત કરે છે રમણભાઈ નીલકંઠ અને તેની મહત્ત્વની કૃતિઓ તો તેને આપણે આ રીતિ યાદ રાખે કે રમણભાઈ ધર્મ અને સમાજની શોધમાં નીકળે તો રસ્તામાં તેમણે હાસ્ય મંદિર આવ્યું ત્યાર પછી પર્વત આવે તેમજ ભદ્રનો કિલ્લો આવે તો આ રીતે આપણે મહત્ત્વની બધી કૃતિઓની એકસાથે યાદ રાખીશું કવિ નાનાલાલ અને તેની મહત્ત્વની કૃતિઓ તો તેને યાદ રાખવા માટે આપણે સૌરાષ્ટ્રના સાધુઓ આ રીતે યાદ રાખી કે એક દિવસ સૌરાષ્ટ્રના સાધુઓએ નાના નાના બાળકોને ગીત કાવ્ય કુરુક્ષાત્રમાં લડવા સહનશીલતા રાજા ભરતની વાર્તાઓ ઈદ દિવાળી જેવા તહેવારો સર્વધર્મ સંભાવના રાખીને એક સાથે ઉજવવાનું તપસ્વની વાર્તાઓ હરિશ્ચંદ્રની વાર્તાઓ ચિત્ર દ્વારા બતાવી આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ અને તેની મહત્વની કૃતિઓ તો તેને યાદ રાખવા માટે આપણે દિગ્દર્શન અહીં આપણે મહત્વની એક કૃતિ છે દિગ્દર્શન તેનું આપણે દૂરદર્શન ચેનલ કરીશું અને તે યાદ રાખીશું કે એક દિવસ વિચાર માધુરી એટલે કે માધુરી દીક્ષિતને દૂરદર્શન ચેનલમાં હિન્દુ ધર્મનું કે જે આપણું ધર્મ છે તેનો તેનો પ્રચાર કરવાનો વિચાર આવ્યો તેમજ તેના વિશે સાહિત્ય અને બાળપોથી પણ લખી તો આ રીતે આપણે બધી કૃતિઓને એકસાથે યાદ રાખીશું મણિશંકર રત્નાજી ભટ્ટ અને તેની મહત્વની કૃતિ તો એ આપણે મણિશંકર એટલે કે અહીં શંકર શંકર ભગવાન લઈશું એટલે ભગવાનને આપણે દેવ પણ કહીએ છીએ તો તે પરથી દેવ્યાની તે રીતે ગુરુ ગોવિંદસિંહ એટલે કે ગોવિંદ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન તો તે પણ દેવ છે રોમન સ્વરાજ્ય એટલે કે ભગવાન રામ તો તે પણ દેવ કહેવાય છે તો આ ત્રણેય એક દિવસ એક સાથે કરવા માંડ્યા તો ત્રણેય એ શેનો પૂર્વાલાપ કરે તો એમને કે આ સંસારમાં દુઃખનું કારણ શું છે તો તેનો પૂર્વાલાપ કર્યો તો તેમને તેનું અવલોકન કરતાં જાણવા મળ્યું કે આજના નવયુવાનોમાં શિક્ષણ શિક્ષણ જે છે તે પુસ્તકીય થઈ ગયું છે પ્રેક્ટિકલ શિક્ષણ કે જે જીવન માટે જરૂરી છે તેવા પ્રેમ કરુણા સંવેદના સહનશીલતા દયા જેવા ભાવો આજના યુવાનોમાં રહ્યા નથી તેથી તેમણે વિદ્યાર્થીઓને પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર અને હીરામાંનેકની વાર્તાઓનો સંવાદ કરવાનું કહ્યું સુસિંહજી તખરસિંહજી ગોહિલ કે જેને આપણે કલાપી પણ કહીએ છીએ તે તેમની સૌથી મહત્ત્વની કૃતિ કલાપીનો કેકારો ત્યાર પછી ગોહિલ પરથી આપણે હમીરજી ગોહિલ તેને આપણે યાદ રાખીશું ત્યાર પછી હિલ છે તો આપણી હિલ પરથી આપણે હિલ સ્ટેશન તો જમ્મુ કાશ્મીર તે એક હિલ સ્ટેશન છે તેને યાદ રાખીશ તો એક દિવસ કલાપી છે તે અમરનાથમાં અમરનાથમાં ફરવા ગયા તો ત્યાં તેમને આતંકવાદીઓનો ગોળીબાર કરતાં જોયું તેમાં ઘણા બધા મૃત્યુ પામ્યા આ જોને કલાપીનું હૃદય પલટો થયો અને તેની સંસારની માયામાંથી મન ઉતરી ગયું અને તેમને દેશનું મંગળ કરવાનો વિચાર આવ્યો તો આ નાની સ્ટોરી પરથી આપણી બધી કૃતિઓને એકસાથે યાદ રાખીશું બળવંતરાય કઠાકુ અને તેમની મહત્ત્વની કૃતિઓ તો તેને યાદ રાખવા માટે આપણે અંબાલાલભાઈ સારાભાઈ કે જેઓ વિક્રમ વૈજ્ઞાનિક છે જે વિક્રમભાઈ સારાભાઈ તેમના પિતા છે તે લઈને આપણે આ રીતે યાદ રાખીએ કે અંબાલાલ સારાભાઈએ ઉગતી જવાનીમાં લગ્ન કરે અને તેમણે વિક્રમ સારાભાઈ નામનો એક સન એટલે કે પુત્ર થયો જે ભણવામાં માં ખૂબ જ હોશિયાર હતો અને પુત્રના લક્ષણ બાળ પાળનામથી એ કહેવા તેમ એમના માટે જે પડી છે તો આ રીતે આના પરથી આપણે પંચોતેર મેં યાદ રાખીશું અને વિક્રમ વિક્રમસારભાઈ બાળપણથી જ પ્રયોગો કરતા રહેતા હતા તો આ ના અને તેમને પોતાનું ભાગ્યને મહેનત કરીને લક એટલે કે નસીબને મહેનત કરીને બદલી તો આ તેમને લિરિકને આપણે યાદ રાખીશું અડેસર ખબરદાર અને તેમની મહત્ત્વની કૃતિઓ તો આપણે આ રીતે યાદ રાખીએ કે મારા દેશ ભારત દેશ છે ખબરદાર જો તેમને કોઈ બીજા દેશ કરતાં કમ એટલે કે ઓછો ગણે છે એમાં એમાં ગુજરાત મારું ગુજરાત એ તો એના વિશે તો કાવ્ય રસિકો ઘણા બધા ભજનો લખાય છે પ્રકાશક પ્રકાશિકાઓ પ્રગટ થઈ છે અને ગુજરાત છે તો ગુજરાત તો ગરબા માટે આખા વિશ્વમાં ફેમસ છે તો એ આપણે ગરબાના રસિકો ગુજરાતમાં જ જોવા મળે તો એ તે આપણે કાવ્ય રસિકોને યાદ કરીશું તેમજ ગરબા પરથી આપણી રાસ અને શ્રીકૃષ્ણ રાધાના રાસ પણ ફેમસ છે તો આ રીતે શ્રીકૃષ્ણ રાધા એટલે કે નંદ એટલે કે કૃષ્ણ અને રાધાના રાસની આપણે સરળતાથી યાદ કરીશું ત્યાર પછી છે દામોદરદાસ બુટાટકર અને તેમની મહત્ત્વની કૃતિ તો તેને આપણે આ રીતે યાદ રાખીએ કે કલ્લોલીની એટલે કે કાલે સૌરાષ્ટ્રની એક સુંદરી મોદર એટલે કે મોદક લઈને શિવ મંદિરમાં ગઈ અને ત્યાં વંદ કરીને ત્યાર પછી ઘરે આગમન કર્યું રામ વાવાભાઈ મહેતા અને તેમની મહત્વની કૃતિઓ તો તેને યાદ કરવા માટે આપણે ભગવાન શ્રીરામની યાદ કરી જેઓ ત્યાં જેઓ ત્યારે રામ રાવણની સાથેના યુદ્ધમાં વિજય મેળવીને આવ્યા ત્યારે તેમની માસ્તરને આપણે મા લઈને કહીશું કે તેમની માએ તેમને હાર પહેરાવ્યો અને લોકગીત ગાઈને તેમનું સ્વાગત કર્યું મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરું અને ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે થેન્ક યુ